ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડીસા તાલુકાના કંસારી ગામે આજે ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઈની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી ડીસા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ હવે 590 સરપંચ અને 1339 સભ્યો મેદાનમાં રહ્યા છે જેની આગામી સમયમાં ચૂંટણી યોજાવા જઈ રહી છે જે અંતર્ગત હાલમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ ઉમેદવારો તેમજ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પરંતુ કેટલીકવાર ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં મોટી મોટી તકરારો સર્જાતી હોય છે તો ક્યાંક ચૂંટણીમાં મતદારોને આકર્ષવા માટે દારૂનું પ્રલોભન પણ આપતા હોય છે ત્યારે આવી ઘટનાઓ ન બને તે માટે આજે ડીસા તાલુકા પોલીસ મથકના પીઆઈ એમજે ચૌધરી દ્વારા ડીસા તાલુકાના અલગ અલગ ગામોમાં સ્થાનિક લોકો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં પીઆઈ દ્વારા લોકો શાંતિપૂર્વક ચૂંટણીમાં ભાગ લઈ મતદાન કરે તેમજ પ્રચાર કરે તે માટે પણ જણાવ્યું હતું આજે ડીસા તાલુકાના કંસારી ગામે યોજાયેલ બેઠકમાં પણ ખાસ તાલુકા પોલીસ મથકના પીઆઈ દ્વારા ચૂંટણીમાં શાંતિ જળવાઈ રહે તે માટે અપીલ કરવામાં આવી હતી ત્યારે હવે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીને લઈ કેવો માહોલ સર્જાય છે એ તો હવે આવનારા સમયમાં જ પ્રચાર પ્રસાર શરૂ થાય તે બાદ જ ખબર પડશે